નમસ્કાર. 23 એપ્રિલ આજનો દિન મહિમા. વિલિયમ શેક્સપિયર, મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનો જન્મ 23 એપ્રિલ 1564 રોજ ઇંગ્લેન્ડના સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. પિતાને આર્થિક ટેકો મળે તે માટે વિલિયમ નોકરી ધંધામાં જોડાયો. દરમિયાન લંડનની એક સારી ગણાતી કંપનીમાં તેને થોડુંક મનગમતું કામ મળી ગયું. નાટક લખવાની ઈચ્છા થઈ અને જુદા જુદા થિયેટરોમાં થોડી ઘણી કલમ ચલાવ્યા પછી ગ્લોબ થિયેટરમાં તેમની કલમ ઝળકી ઉઠી. જોત જોતામાં તો તેમની નાટ્ય લેખક તરીકેની પ્રતિષ્ઠા જામી ગઈ. તેમણે ઘણા સુખાંત નાટકો પણ લખ્યા. નાટકોના કથાનકો કે વિષયો જડ્યા ત્યાંથી શેક્સપિયરે ઉપાડ્યા હતા. રોબર્ટ ગ્રીન નામના એક નાટ્ય લેખકે ઈર્ષ્યાથી ખીજાઈને શેક્સપિયરને પારકા ઈચ્છાથી શોભતો કાગડો કહી નાખ્યો. મેકબેથ, જુલિયસ સીઝર, ઓથેલો, હેમ્લેટ, રોમિયો અને જુલિયેટ, કિંગ લિયર સહિત તેમણે 37 નાટકો અને 154 સોનેટોની વિપુલ સમૃદ્ધિ આપી. તેમણે 1600 વધુ શબ્દો અંગ્રેજી ભાષાને ભેટ આપીને જાણે કે તેઓ અંગ્રેજી ભાષાના સમ્રાટ બન્યા છે. એમની સર્વતોમુખી પ્રતિભા વડે જોત જોતામાં તે પોતાના સમકાલીન કવિઓમાં મોખરે જઈને ઉભા રહ્યા. એટલું જ નહીં પણ વિદ્વાન બેન જોન્સનના શબ્દોમાં કહીએ તો સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પોતાની નામના તેમણે અંકિત કરી. જીવનના 50 વર્ષ વટાવ્યા પછી તેમની તબિયત લથડવા માંડી. પોતાની જન્મ તારીખ 23 એપ્રિલ ઈસવીસન 1616 શેક્સપિયરે આ જગતમાંથી ચિરવિદાય લીધી.